ગુડ આફ્ટરનૂન વિદ્યાર્થી મિત્રો. ફ્રેન્ડ્સ, આપણે અસાઇનમેન્ટની ચર્ચા કરતા હતા, બરાબર ને ફ્રેન્ડ્સ? તો આપણે કયા પ્રશ્ન ઉપર પહોંચ્યા છીએ, યાદ છે તમને? હા, હવે આપણે પ્રશ્ન જે છે તે સૂચના મુજબ જવાબ લખો, એ પ્રશ્ન ઉપર પહોંચ્યા છે. તમારા પરીક્ષાના પેપરમાં પ્રશ્ન આવે છે કે સૂચના મુજબ જવાબ લખો, તો આ પ્રશ્નમાં તમને એક એક માર્ક્સમાં નાના નાના વ્યાકરણના ટોપિક પૂછાય છે, જેની ચર્ચા આપણે આગળ પણ કરી છે. જેમ કે સર્વનામ જણાવો, જાતિ ઓળખો, વચન બદલો, કાર બદલો, સંજ્ઞા જણાવો, બરાબર ને ફ્રેન્ડ્સ? તો ચાલો આજે આપણે આ દરેક ટોપિકની ચર્ચા એક પછી એક કરીશું. સૌ પ્રથમ જોઈએ યોગ્ય સર્વનામ વાપરો. ફ્રેન્ડ્સ, આપણે આગળ ચર્ચા કરી હતી કે સર્વનામ કોને કહેવામાં આવે છે, તો યાદ છે તમને? હા, નામની જગ્યા પર જે શબ્દોને વાપરવામાં આવે છે તેને સર્વનામ કહેવામાં આવે છે, બરાબર ને? તો આ નામની જગ્યા ઉપર આપણે કયા કયા શબ્દો વાપરી શકીએ છીએ, કોઈ કહી શકશે? હા, તેનું, તેના, તારી, તમારી, તેણે, તેમાં, બરાબર ને? તો આવા બધા નામની જગ્યાએ જે શબ્દો વાપરવામાં આવે છે તેની સર્વનામ કહેવામાં આવે છે. તો આપણે જ્યારે કોઈક વ્યક્તિને બોલાવીએ છીએ અથવા તો કોઈ વ્યક્તિ વિશે વાત કરીએ છીએ, તો વારીઘડીએ તેનું નામ બોલતા નથી. નામનો એક કે બે વાર ઉપયોગ કર્યા પછી તેનામાંથી સર્વનામ વાપરીએ છીએ, બરાબર ને? જેમ કે તમારી સામે તમારી ફ્રેન્ડ નેહા બેઠી છે અને ત્યાં એક બેગ પડ્યું છે અને તમારે નેહાને બેગ વિશે પૂછવું છે, તો તમે નેહાને શું કહેશો? નેહાને એવું કહેશો, નેહા, આ નેહાનું બેગ છે? કે પછી નેહાને એવું કહેશો, નેહા, આ તારું બેગ છે? હા, એવું કહેશો ને કે નેહા, આ તારું બેગ છે. એટલે કે એકવાર તમે નેહાનું નામ બોલ્યા અને બીજી વાર નેહા માટે તારું સર્વનામનો ઉપયોગ કર્યો, બરાબર ને ફ્રેન્ડ્સ? તો અહીં પણ કેટલીક ખાલી જગ્યા આપવામાં આવી છે કે જેમાં તમારે યોગ્ય સર્વનામનો ઉપયોગ કરવાનો છે. તો ચાલો આપણે એક બે ઉદાહરણ જોઈએ. અહીં વાક્ય આપવામાં આવ્યું છે, નયન મારો મિત્ર છે, કાલે, ત્યાર પછી ખાલી જગ્યા છે, જન્મદિવસ છે. તો અહીં ખાલી જગ્યામાં કયું સર્વનામ આવશે? આપણે કોના માટે સર્વનામ વાપરીશું સૌ પહેલાં એ વિચારો. હા, નયન માટે. તો તમે નયન માટે અહીં કયું સર્વનામ વાપરશો વિચારો? હા, તેનો, બરાબર ને? એટલે આપણું વાક્ય બનશે, નયન મારો મિત્ર છે, કાલે તેનો જન્મદિવસ છે. ચાલો એવી જ રીતે આપણે બીજું એક ઉદાહરણ લઈએ. આ મારું દફતર છે, ખાલી જગ્યા ઘણા બધા પુસ્તકો છે. તો અહીં ખાલી જગ્યામાં કયું સર્વનામ આવશે, કોઈ કહેશે મને? હા, તેમાં, આ મારું દફતર છે, તેમાં ઘણા બધા પુસ્તકો છે, બરાબર ને ફ્રેન્ડ્સ? તો હવે તમને સર્વનામનો ઉપયોગ કરવાની બરાબર ખબર પડી ગઈ હશે. તો બાકીની ખાલી જગ્યા પણ તમારે આવી જ રીતે પૂર્ણ કરવાની છે. હવે ત્યારબાદ આગળનો ટોપિક જોઈએ. હવે જોઈએ નીચેના વાક્યનું વચન બદલો. વચન, ફ્રેન્ડ્સ, આપણે ગુજરાતીમાં વચન વિશે વાત કરી હતી. વચનના બે પ્રકાર છે, એકવચન અને બહુવચન. હવે એકવચન એટલે કે એક અને માત્ર એક જ વસ્તુ કે વ્યક્તિની વાત થતી હોય તેને એકવચન કહેવામાં આવે છે. અને જ્યારે એકથી વધારે વસ્તુ કે વ્યક્તિની વાત થતી હોય ત્યારે તેને બહુવચન કહેવામાં આવે છે. તો અહીં કોઈ પણ રૂપમાં વાક્ય આપવામાં આવેલું હશે, કાં તો એ એકવચનમાં હશે ક્યાં તો બહુવચનમાં. આપણે તેનું વચન બદલવાનું છે. જો તે એકવચનમાં હોય તો બહુવચન કરવાનું અને બહુવચનમાં હોય તો એકવચન કરવાનું. તો ચાલો આપણે ઉદાહરણ જોઈએ. ચાલો, તો અહીં વાક્ય આપવામાં આવ્યું છે,
અમે રમકડા ખરીદ્યા. તો અહીં તમે વાક્યમાં શબ્દ જુઓ, અમે રમકડા ખરીદ્યા. તો અહીં રમકડા એટલે ઘણા બધા રમકડા, એટલે વાક્ય કયા છે? બહુવચન છે, બરાબર ને ફ્રેન્ડ્સ? તો હવે રમકડા શબ્દને આપણે એક વચનમાં ફેરવીએ તો શું થશે? હા, રમકડું, બરાબર ને? જ્યારે એક રમકડાની વાત થતી હોય તો અહીં પાછળ ખરીદી આવશે કે ખરીદ્યું? હા, ખરીદ્યું, બરાબર ને? અને અહીં શરૂઆતમાં અમે શબ્દ પણ આપવામાં આવ્યો છે. અમે એટલે એક કરતાં વધારે લોકો ભેગા થઈને કહે છે કે અમે રમકડા ખરીદ્યા. તો અહીં અમેનું એક વચન શું થશે? હા, મેં. તો અહીં આખું વાક્યને આપણે એક વચનમાં ફેરવીએ તો વાક્ય બનશે, મેં રમકડું ખરીદ્યું, બરાબર ને ફ્રેન્ડ્સ? હા, તો ચાલો હવે બીજું એક ઉદાહરણ જોઈએ. વાંદરો કેરું લઈ ગયો. અહીં વાંદરો એટલે કેટલા વાંદરાની વાત છે? હા, એક જ, અને કેરું પણ એક જ છે, એટલે એને આપણે કયા વચનમાં ફેરવીશું? હા, એક વચનમાં છે તેને બહુવચનમાં ફેરવીશું. તો વાંદરોનું શું થશે? વાંદરા, અને કેરુંનું કેરા. તો વાક્ય આપણે આવી રીતના ફેરવીને લખી શકીએ, વાંદરા કેરા લઈ ગયા, બરાબર ને ફ્રેન્ડ્સ? તો ફ્રેન્ડ્સ, હવે આવી જ રીતે બાકીના વાક્યોને પણ તમારે વચન બદલીને લખવાના રહેશે. હવે ત્યારબાદ આગળનો ટોપિક જોઈએ, વાક્યનો કાર બદલો. તો વિદ્યાર્થી મિત્રો, તમને યાદ છે કાર કેટલા છે? હા, ત્રણ. કયા કયા? ભૂતકાળ, ભવિષ્યકાળ અને વર્તમાનકાળ. તો આ વિશે પણ આપણે આગળ વાત કરી હતી, બરાબર ને? તો ફરીથી આ વાતને તાજી કરી લઈએ. વર્તમાનકાળ એટલે કે હાલમાં જે સમય ચાલી રહ્યો છે તે, અને હાલમાં જે કોઈ આપણે કાર્ય કરી રહ્યા છે તે વર્તમાનકાળ કહેવામાં આવે છે, બરાબર ને? ત્યારબાદ જે કાર્યો આપણે કરી ચૂક્યા છે એટલે કે જે સમય વીતી ગયો છે તેને ભૂતકાળ કહેવામાં આવે છે, બરાબર? તો તેવી જ રીતે જે સમય હજી આવવાનો બાકી છે, જે કાર્યો હજી આપણે કરવાના છે, તો એને ભવિષ્યકાળ કહેવામાં આવે છે. જેમ કે આપણે એક જ વાક્યને ત્રણેય કાળમાં સમજીએ. હું લખું છું. હું લખું છું આ વાક્ય કયા કાળમાં છે? હા, વર્તમાનકાળ, એટલે કે લખવાની ક્રિયા અત્યારે ચાલુ છે, બરાબર ને? હવે આ જ વાક્યને ફેરવીને હું એવી રીતે બનાવું છું, હું લખતો હતો. તો આ વાક્ય કયા કાળમાં ફેરવાઈ ગયું? હા, ભૂતકાળ, બરાબર ને? હવે એ જ વાક્યને ફરીથી આપણે અલગ રીતે ફેરવીને લખીએ છીએ. હું લખીશ, એટલે કે આ વાક્ય કયા કાળનું છે? હા, ભવિષ્યકાળનું, એટલે કે હજી હું લખવાનું બાકી છે અને તે ભવિષ્યમાં લખીશ. તો ફ્રેન્ડ્સ, અહીં પણ એવા જ કેટલાક વાક્યો આપવામાં આવ્યા છે, તેનો કાળ સૌપ્રથમ તમારે ઓળખવાનો છે, ત્યારબાદ બીજા કાળમાં તેને ફેરવવાનું છે. જેમ કે આપણે એક ઉદાહરણ જોઈએ. અહીં વાક્ય આપવામાં આવ્યું છે, ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે મેચ રમાશે. તો આ વાક્ય વાંચીને કહો તે કયા કાળમાં છે? હા, ભવિષ્યકાળમાં, રમાશે એટલે કે હજી રમાવાની બાકી છે. તો આપણે આ જ વાક્યને બે કાળમાં ફેરવી શકીએ છીએ, એક વર્તમાનકાળ અને બીજું ભૂતકાળ. તો ચાલો સૌ પ્રથમ આપણે વર્તમાનકાળમાં ફેરવીએ તો કેવું વાક્ય બનશે? કોઈ કહેશે મને? હા, ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે મેચ રમાઈ રહી છે, એટલે કે અત્યારે મેચ રમવાની ક્રિયા ચાલુ છે. તો આ થયું વર્તમાનકાળમાં ફેરવેલું વાક્ય. હવે ચાલો આ જ વાક્યને આપણે ભૂતકાળમાં ફેરવવું હોય તો વાક્ય કેવું બનશે? બોલો. હા, ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે મેચ રમાઈ હતી, એટલે કે આગળના સમયમાં રમાઈ ગઈ હતી, બરાબર ને? તો વિદ્યાર્થી મિત્રો, આવી જ રીતે તમારે પણ બાકીના વાક્યોને અલગ અલગ કાળમાં ફેરવવાના છે. સૌપ્રથમ તમે એ આપવામાં આવેલ વાક્યનો કાળ ઓળખજો, ત્યારબાદ
તેના સિવાયના બીજા બે કારમાં આ વાક્યોને ફેરવવાનો પ્રયત્ન કરજો. તો ચાલો હવે આપણે આગળનો ટોપિક જોઈએ. હવે છે વાક્ય લાંબુ કરીને લખો. ફ્રેન્ડ્સ, અહીં કેટલાક વાક્યો આપવામાં આવ્યા છે. આ વાક્યની વચ્ચે, આગળ, પાછળ કોઈ પણ જગ્યાએ આ વાક્ય સાથે બનબેસે તેવો તમારે શબ્દ ઉમેરવાનો છે અને એવી રીતે આ વાક્યને લાંબુ કરવાનું છે, બરાબર? તો તમે અહીં કોઈ પણ પ્રકારનો શબ્દ તમારી રીતે ઉમેરી શકો છો. તો ચાલો આપણે એક ઉદાહરણ જોઈએ. વાંદરા ઊંઘતા હતા. આ વાક્યને આપણે લાંબુ કરવું હોય તો કયો શબ્દ ઉમેરી શકાય? કોઈ કહેશે મને? હા, વાંદરા ઘસઘસાટ ઊંઘતા હતા. આવી રીતે પણ લાંબુ કરી શકાય. તમે એવું પણ બોલી શકો, વાંદરા ઝાડ ઉપર ઊંઘતા હતા. વાંદરા જંગલમાં ઊંઘતા હતા. વાંદરા એકબીજાની પૂંછડી પકડીને ઊંઘતા હતા. જોયું ફ્રેન્ડ્સ, તમે એક જ વાક્યને અલગ અલગ રીતે લાંબુ કરીને લખી શકો છો. બસ શરત ફક્ત એટલી જ છે કે જે મૂળ વાક્ય છે તેના શબ્દો તો એ વાક્યમાં રહેવા જ જોઈએ, બરાબર ને? તમે અંદર શબ્દો ઉમેરી શકો છો, પણ જે શબ્દો આપવામાં આવ્યા છે તેને કાઢી નાખવાના નથી. તો આવી રીતે વાક્યોને લાંબા કરીને લખવાના છે. તો ચાલો બીજું એક વાક્ય જોઈએ. અરમાન વિદ્યાર્થી છે. તો ચાલો આમાં કયો શબ્દ તમે ઉમેરી શકો? હા, અરમાન હોશિયાર વિદ્યાર્થી છે. અરમાન નિયમિત વિદ્યાર્થી છે. અરમાન ધોરણ 5નો વિદ્યાર્થી છે, બરાબર ને ફ્રેન્ડ્સ? તો આવી રીતે કોઈ પણ પ્રકારના શબ્દો ઉમેરીને તમે વાક્યો લાંબા કરીને લખી શકો છો. તો ફ્રેન્ડ્સ, આવી જ રીતે અસાઇનમેન્ટમાં આપવામાં આવેલા બીજા બાકીના વાક્યો પણ લાંબુ કરીને તમારે લખવાના રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, સૂચના મુજબ જવાબ લખોમાં આજે આપણે 4 ટોપિકની ચર્ચા કરી. સૌ પ્રથમ આપણે જોયું સર્વનામ, ત્યારબાદ જોયું વચન બદલો, અને પછી વાક્યનો કાર બદલો, અને છેલ્લે જોયું વાક્ય લાંબુ કરીને લખો. તો ફ્રેન્ડ્સ, આટલા પ્રશ્નોના જવાબ તમે સમજીને લખજો. ત્યારબાદ આગળ બીજા પણ કેટલાક ટોપિક છે કે જે સૂચના મુજબ જવાબ લખવામાં આવશે, તો આપણે તેની ચર્ચા હવે આવતા અંકમાં કરીશું. તો આ બાકીના પ્રશ્નોના જવાબ તમારે પૂર્ણ કરવાના છે. તો ફરી મળીશું, આવજો.